બે અવરોધો જેમના મૂલ્ય આપી દીધા છે આર વન ઇઝિકલ ટુ સિક્સ પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ ટુ ઓમ અને આર ટુ ઇઝિકલ ટુ થ્રી પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ વન ઓમ તેને શ્રેણીમાં જોડવામાં આવે તો તેના સમતુલ્ય અવરોધમાં ઉદભવતી ત્રુટીનું મૂલ્ય શોધવાનું છે ક્લિયર ચલો સૌથી પહેલાં તો તમને ખ્યાલ છે તમે દસમામાં ઓલરેડી ભણી ચૂક્યા કે કોઈ પણ અવરોધો જ્યારે કેવા જોડવામાં આવે શ્રેણીમાં જોડવામાં આવે માનો કે આ આર વન અને શ્રેણીમાં જોડવું એટલે એક બીજાની આગળ પાછળ જોડી દેવું અને આ શ્રેણી જોડાણ થઈ જશે અવરોધોનું તો તમને ખ્યાલ છે કે આનું જે સમતુલ્ય અવરોધ મળે આનું જે સમતુલ્ય અવરોધ મળે એ સમતુલ્ય અવરોધ કોના બરાબર મળશે તો કે આર વન પ્લસ આર ટુના બરાબર મળશે સમતુલ્ય અવરોધ તમને કોના બરાબર મળશે તો આર વન પ્લસ આર ટુ સરવાળો અહીંયા થશે તો તમે જુઓ કે ભાઈ અહીંયા તમને સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો આર સમતુલિય અવરોધ આર ઇઝિકવલ ટુ આર વન પ્લસ આર ટુ મતલબ અહીંયા અવરોધોનો શું થયો છે સરવાળો થયો છે ને સરવાળાની રીતના એકડિંગ આ શું થશે તો કે ભાઈ આર વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર વન બરાબર ને પ્લસ આર ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ટુ થશે કોના માટે તો આર ઇક્વિલિબ્રિયમ મતલબ સમતુલિય અવરોધ આર ઇક્વિલિબ્રિયમ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ઇક્વિલિબ્રિયમ ક્લિયર તો મેં તમને સમજાવ્યું હતું કે એ સમતુલ્ય અવરોધ અહીંયા મળશે એ ડાયરેક્ટ સરવાળો થશે સાચા મૂલ્યનો ડાયરેક્ટ સરવાળો થશે આર વન પ્લસ આર ટુ થઈ જશે આર વન અહીંયા કેટલું આપ્યું છે છ આપ્યું છે હે ને પહેલાં તો મૂલ્ય લખી દઈએ કે ભાઈ આર વન અહીંયા કેટલું આપ્યું સિક્સ ઓમ આપ્યું છે આર ડેલ્ટા આર વન કેટલું આપ્યું તો કે ભાઈ ઝીરો પોઈન્ટ બે ઓમ આપ્યું છે આર ટુ કેટલું આપ્યું છે વેરી ગુડ થ્રી ઓમ આપ્યું છે અને આ ડેલ્ટા આર ટુ જે છે એ કેટલું આપ્યું છે તો કે ઝીરો પોઈન્ટ વન ઓમ આપેલું છે ક્લિયર તો આર વન કેટલું અહીંયા સિક્સ આર વન કેટલું અહીંયા સિક્સ આર ટુ કેટલું અહીંયા થ્રી એટલે આ કેટલું થાય છ ને ત્રણ નવ તો નવ ઓમ જે છે એ સમતુલ્ય અવરોધ મળશે ઓકે મતલબ આર સમતુલ્ય જે છે એ કેટલું મળ્યું આપણને નવ ઓમ હવે વાત કરીએ ડેલ્ટા આર સમતુલ્ય હે ને ડેલ્ટા આર એટલે કે નિરપેક્ષ ત્રુટી આની અંદર કેટલી બનશે તો નિરપેક્ષ ત્રુટીનું મેં તમને સમજાવ્યું હતું કે હંમેશા શું થશે સરવાળા હોય કે બાદ બાકી નિરપેક્ષ ત્રુટીનો સરવાળો જ થાય તો ડેલ્ટા આર વન કેટલું ભાઈ ડેલ્ટા આર વન કેટલું અહીંયા કેટલું મળ્યું આપણને ઝીરો પોઈન્ટ વેરી ગુડ ઝીરો પોઈ પોઈન્ટ બે અને અહીંયા થશે ઝીરો પોઈન્ટ એક તો આ કેટલું થઈ જશે ઝીરો પોઈન્ટ ત્રણ ઓમ ક્લિયર તો આજે જે આપણને નવું મૂલ્ય મળશે કઈ રીતના મળશે તો કે નાઇન પ્લસ ઓર માઇનસ જીરો ઓમ તો આની અંદર મળતી મતલબ આપણને સમતુલ્ય અવરોધમાં ઉદ્ભવતી ત્રુટી કેટલી મળી જીરો પોઈન્ટ ત્રણ ઓમ ક્લિયર ઓકે અને એને આપણે કઈ રીતના રિપ્રેઝેન્ટ કરાય તો નાઇન પ્લસ ઓર માઇનસ પોઈન્ટ થ્રી ઓમ ક્લિયર લખી નાખો ચલો